લાઠી માં તાજેતરમાં સ્વાઇન ફ્લુ થી 3 મૃત્યુ થયા. મહાદેવ ગ્રુપ ગૌ સેવા કેન્દ્ર દ્વારા સ્વાઇન ફ્લુ જાગૃતિ અભિયાન શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો. અમરેલીના લાઠીમાં તાજેતરમાં સ્વાઇન ફ્લુથી 3 મૃત્યુ થયેલા છે અને શહેરમાં ભયનો માહોલ જોવા મળતા આમાંથી બચવા માટે લોકોની સુખાકારી માટે પરોપકારી સેવા કરતું મહાદેવ ગ્રુપ સેવા કેન્દ્રની ટીમના 20-25 યુવા સભ્યોની ટીમ સ્વાઇન ફ્લુથી સાવધાની માટે ઘેર ઘેર તેમજ શહેરમાં પત્રિકાનું વેચાણ કરી જ્યાં ત્યાં ગંદકી ન કરવા અને કચરો ન ફેંકવાનો સંદેશો પહોંચાડી પ્રેરણાત્મક ઝુંબેશ શરૂ કરતા લોકોમાં આવકાર મળી રહેલ છે. આ અભિયાનમાં રાજુભાઈ મોતીસરિયા, પરેશ પંડ્યા, રામભાઈ, અશોકભાઈ કનાડા, હરસુરભાઈ, ભાવેશભાઈ લાડોલા સહિત અનેક જોડાયા હતા. અત્યારે આખા ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે અસંખ્ય માણસો મરી રહ્યા છે. તો સ્વાઇન ફ્લૂ એવો ગંભીર રોગ નથી કે જેનાથી બચી ન શકાય. તો એની જાગૃતિ માટે એને કેવી રીતે બચી શકીએ, કેવી રીતે આપણને રક્ષણ મળે અને આ ભયંકર રોગનો આપણે કેવી રીતે સામનો કરીએ એની જનજાગૃતિ વિશેની અમે પત્રિકા મહાદેવ ગ્રુપ દ્વારા વેચીએ છીએ ગામમાં. એમાં શું શું એનું કરવું પડે, ઉકાળો કેવી રીતના બનાવવો પડે એની બધી માહિતી અમે આપી છીએ અને લોકોની સુખાકારી સારી રહે અને આરોગ્ય સારું રહે એવા અમારા પ્રયત્નો જનજાગૃતિ દ્વારા કરવામાં આવેલ છે. અમારા ગૌશાળાના જે કાંઈ બીમાર લંગડા ગાય વાછરડા હોય એની મેડિકલ સારવાર, ટ્રીટમેન્ટ અને નિભાવ, એ ઉપરાંત પર્યાવરણની પણ પ્રવૃત્તિ કરીએ છીએ, વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરીએ છીએ અને બિનવાર્ષિક કોઈ એવી લાશો કે એવી કાંઈ હોય એના અગ્નિ સંસ્કારની એવી કોઈ પણ સામાજિક પ્રવૃત્તિમાં અમે મારી ટીમ હંમેશા સામેલ હોય છે. રજનીકાંત રાજગુરુ સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, લાઠી.